નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધોળ પરમાર. ગીર સોમનાથના અરબી સમુદ્રમાં ગેરકાયદેસર લાઇન ફિશિંગનો મામલો સામે આવ્યો છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને મરીન પોલીસે સોમનાથના સમુદ્રમાંથી ગેરકાયદેસર લાઇન ફિશિંગ કરતી મહારાષ્ટ્રની 6 બોટ ઝડપી પાડી છે. કોસ્ટગાર્ડ દ્વારા વેરાવળ બંદર પર તમામ બોટો લવાઈ હતી. આ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઝડપાયેલી બોટમાં પણ ગેરરીતિ સામે આવી છે, જેમાં એક જ લાયસન્સ પર 2 ફિશિંગ બોટોનો વેરાવળ બોટ એસોસિએશનના સેક્રેટરીએ ઘટસ્ફોટ કર્યો હતો. જે પછવાડી આપણે જોઈ રહ્યા છો એ મહારાષ્ટ્ર રત્નાગીરી એરિયાની બધા બોટો છે. તે અહીંયા ગુજરાતના આપણા જે ટેરિટરી છે એની અંદરમાં તે લોકો અનલીગલ ફિશિંગ કરી રહ્યા હતા, જે પર્સિંગ નેટ અને લાઇન ફિશિંગ, જે માછીમારો માટે અત્યંત ખરાબ કન્ડિશન છે. તે એ લોકો નાનામાં નાની વસ્તુઓ તે મારી રહ્યા છે, ને તે લોકો જેના કારણે અહીંયા જે લોકલ અહીંના ફિશરમેન છે એ છેલ્લા 5 વર્ષથી બરબાડતી રહ્યા છે. વારંવાર સરકારમાં ફરિયાદ કરવાથી ઘણી વાર અમે લોકોએ ફરિયાદ કરી દીધી એની વિશે. આના વિશે આજે કોસ્ટગાર્ડ અને મરીન દ્વારા જોઈન્ટ ઓપરેશન કરી ને 6 બોટને ઉપાડી આવ્યા છે. શું કહેશો, એક જ નંબરની 2 બોટ છે એ બાબતે? એક જ નંબરની 2 બોટ છે. મારી પછવાડી તમે જોઈ શકો છો, MH 07 1912 નંબરની 1 નંબરની 2 બોટ ઓલરેડી છે. હવે એ કયા પ્રોસેસથી તે લોકો યુઝ કરી છે એનો એ વિષય તો મરીનને કોસ્ટગાર્ડનો છે કે કયા પ્રોપોઝથી આ રીતે કરી છે, અનલીગલ છે અને તે કેવી રીતે કરી રહી છે. એને એનો સખમાં સખ ગુનો બને છે કે કોઈ પણ રજિસ્ટર વગરની બોટો દરિયામાં અનલીગલ ફરી રહી છે, તો એના પર તો કેન્દ્ર સરકાર દ્વારા પણ કાર્યવાહી કરી શકે એવી પ્રોસેસમાં હોય છે. છતાંય જે કંઈ તેની અંદરમાં કાયદામાં આવતું હોય એના પર શિક્ષણ પગલાં લેવામાં આવે એવી અમારી ને બીજી બોટો સામે પગમાં છ છે. ને આના સિવાય પણ હજી દરિયામાં અંદરમાં 250-300 બોટ એવી છે જે આ રીતે પર્સિંગ અને લાઇટ ફિશિંગ અને લાઇન ફિશિંગ એ બધું કરી રહી છે. સર, અરબી સમુદ્રમાં ગેરકાયદેસર લાઇન ફિશિંગ મુદ્દે માછીમારો દ્વારા સરકારમાં રજૂઆત કરાઈ હતી. અરબી સમુદ્રમાં ગેરકાયદેસર લાઇન ફિશિંગ કરનાર અને સ્થાનિક માછીમારો વચ્ચે ઝઘડો પણ થયો હતો, જે અંગેના વિડીયો પણ સામે આવ્યા છે. આખરે લાઇન ફિશિંગના મામલે મહારાષ્ટ્રની 6 બોટને કોસ્ટગાર્ડ અને મરીન પોલીસે ઝડપી પાડ્યા હતા. જે લોકો આ ઘેરાવો કરીને એ લોકો આ લોકો ફિશિંગ કરે છે, એ ઘેરાવમાં કમસે કમ તમે કરો ને તો એક ઘેરાવમાં 40-50 બોટ હોય છે. એ સર્કલ બનાવીને એ લોકો કરે છે કે આપણે જે રીતે આપણે ગોળ રાઉન્ડ કરી ને વચ્ચે એ લોકો બધી મચ્છી ભેગી કરે છે ને એ લોકો પછી એ લે છે. એટલે એ એક એક બોટમાં એક બોટની એક નંબરની 2 બોટ છે. આમાં ફિશિંગ કરીને પેલામાં આ બધો માલ ભેગો એકઠો કરી ને પેલી બોટને મોકલી દે છે ને આ ફિશિંગ કરે છે. રમેશભાઈ, એક વિગત એવી પણ આવે છે કે દરિયામાં હોડીવાળાઓ સાથે આ લોકોએ કંઈક માથાકૂટ કરેલી હતી અગાઉ આગલા દિવસે કંઈક. એ લોકોને જ્યારે રોકવામાં આવ્યા તો એ લોકોએ અમારી નાની હોડી ને અમારી બોટ ઉપર એ લોકોની બોટું ચડાવી ને એ લોકોના બોટમાં જે પથ્થર ને એ બધું હતું એ લોકોએ અમને આ અમારા બોટોવાળાને નાની હોડીવાળાને એ લોકોને મારવાની કોશિશ કરી. તો એ લોકોએ જે કોસ્ટગાર્ડને કોન્ટેક્ટ કરી ને કોસ્ટગાર્ડને મરીન પોલીસને બોલાવી. નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.